ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલી આંતરરાજ્ય સરહદોની ચેકપોસ્ટ સીલ કરવા દાહોદના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આદેશ કર્યો છે. દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને લગતી તૈયારીઓના ભાગરૂપે આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અનુભવે એવું જણાવ્યું છે કે દાહોદ જિલ્લો જે છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર ઉપર આવેલો જિલ્લો છે અને અલગ અલગ ચેકપોસ્ટ ઉપરથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને ઇવન ગુજરાતના પણ માણસો આવ જા કરતા હોય છે. જે બોર્ડર ઉપર રહેતા લોકો હોય છે, આવ જા કરતા હોય છે એવું ધ્યાન પર આવ્યું છે. અને એના કારણે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણનો ખતરો વધતો હોય એવું અનુભવે જણાય છે અને એવું માનવાને કારણ પણ છે. તો રાજસ્થાન અને એમપીમાં જે લોકો રહે છે એ લોકો ઇમરજન્સી સિવાય કે જે માલવાહક કે જે માલસામાન છે એમની અવર જવર કરી શકે એ પૂરતું જ આપણે એમને પરમિશન આપીએ છીએ. આજ પછી મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જે ટુ વ્હીલર હોય કે એમના ફોર વ્હીલર હોય જે ખાનગી હોય એમના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. આજ પછી રાજસ્થાન અને એમપીમાં આવતા જતા ટુ વ્હીલર ફોર વ્હીલર અને ઇવન ચાલતા પણ કોઈ આવતું જતું હશે તો એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે, જેની સૌએ નોંધ લેવા વિનંતી છે. એની સાથે સાથે જે રેગ્યુલર માલસામાન અને જે માલસામાનની ગાડીઓ હશે એની આવન જાવન ચાલુ રહેશે, એમ્બ્યુલન્સની પણ આવન જાવન ચાલુ રહેશે. પરંતુ એક પ્રાથમિક તપાસના ભાગરૂપે એક પ્રાથમિક તપાસની જે છે એ આરોગ્ય અને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવશે, જેની સૌએ નોંધ